નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રતિક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે ધર્મોની મૂળભૂત એકતા. લોકો સાચી વાતોની બાબતોમાં નહીં પરંતુ જૂઠી વાતોમાં વિષયમાં મતભેદ રાખે છે. તેઓ સત્ય માટે નહીં પરંતુ દોષ અને દુર્ગુણો માટે લડે છે. બધા જ ધર્મનું સત્ય એ છે કે સત્યના વિષયમાં કશું પણ જાણતા પહેલા દરેક વ્યક્તિએ પોતાના ભાઈઓ સાથે પ્રકાશ કરવાનું છોડી દે અને એમની સાથે પ્રેમ તથા ઉદારતાપૂર્વક વર્તે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રમાણે વર્તવું સરળ છે. તે પોતાના પડોશી ધર્મને સમજે અને નિભાવે. આપણે બીજા સાથે સારો વ્યવહાર કરશું તો સામેવાળા પણ આપણી સાથે સારો વ્યવહાર રાખશે. સત્યતા અને વાસ્તવિકતા બધા જ દેશોમાં અને દરેક સમયે એક જ રૂપમાં હોય છે. પવિત્ર બૌદ્ધ અને ખ્રિસ્તીમાં કશું પણ અંતર નથી. બંનેના હૃદયમાં શુદ્ધતા, જીવનની પવિત્ર સત્ય અને પ્રેમ સમાયેલા છે. બુદ્ધ અને ઈસુઓને માનનારાઓ કર્મો જુદા નથી. પાપ માટે પાર્શ્વિત વિચારો અને દુષ્કર્મ માટે ચિંતા કે દુઃખ માત્ર ખ્રિસ્તીઓના જ હૃદયમાં નથી હોતા, પણ બીજા ધર્મોને માનનારા હૃદયમાં પણ હોય છે. સરળતાથી ઘણી જરૂરી છે. પ્રેમ અનિવાર્ય વસ્તુ છે. એક જ પ્રકારના મૌલિક સિદ્ધાંતોના લીધે જ બધા ધર્મો એક છે, પરંતુ માણસ આ બધા સત્યોને સ્વીકારતો નથી. તે નકામા મત મતાંતરોમાં પોતાની કિંમતી સમય વેડફે છે, જે અનુભવ અને જ્ઞાનની સીમાથી દૂર છે. પોતાનો સમય અને શક્તિ સત્યને સમજવા માટે, સ્વીકારવા માટે વાપરવા જોઈએ. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1953, પેજ નંબર 11 અને 12. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.